સફળતા મળી છે ત્યારે પ્રશ્ન તો એ પણ છે કે આટલા પ્રયત્ન શા માટે કરવા પડે. એક શારીરિક રચનાને કારણે આપણે મહિલા અને પુરુષને અલગ તો નથી રાખી શકતા. હિન્દુ ધર્મમાં પૂજા વિધિ કરતા મહિલાઓને કોઈ પણ અટકાવી નથી શકતું, પરંતુ તેમ છતાં અહીંયા કહી શકીએ છીએ આપણે કે મહિલાઓને અહીંયા સફળતા મળી છે, પરંતુ હજી ક્યાં સુધી? ક્યારેક મંદિરમાં તો ક્યારેક મસ્જિદમાં મહિલાઓને જતી રોકવામાં આવશે? હાલ આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે મહંત રાજ સ્વામી, કે જેઓ ધર્મ પ્રચારક છે, અને સાથે આપણી જોડે છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા રુઝાનજી, આપનાથી શરૂઆત કરવા માંગીશ. કેવી રીતના જોઈ રહ્યા છો, ઘણી બધી લડત પછી મહિલાઓ પહોંચી છે સુપ્રીમ કોર્ટના કાયા પછી, પણ પરિસ્થિતિ આપણે જોતા હતા કેવો વિવાદ થઈ રહ્યો હતો. ઘણા બધા, આઈ થિંક 3-4 મહિના થઈ ગયા છે આ વિવાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી. અને ટુ બી, આઈ મીન ટુ પુટ ઇટ ઇન અ લિટલ સ્લેંગ, ઘણા બધા નાટક ચાલી રહ્યા છે. અને સાચું કહું તો વધારે પડતું પોલિટિકલ છે. ભલે હવે જાણે કે એક્ઝામ્પલ છે કે આજે અગર બહેનો ગઈ અને પછી પેલા એ પ્યોરિફિકેશનની જે બી સો કોલ્ડ વિધિ કરી, તો ઇટ ઇઝ જસ્ટ અ જોક. લેટ અસ એક્સેપ્ટ દેટ ઇટ ઇઝ જસ્ટ અ જોક. કારણ કે તમે કહો કે હવે તમે બે ચીજ કરીને તમે પ્યોરિફાય કરી નાખ્યું છો, આ બધી જે એટલે મારા સ્લેંગમાં ગેન આઈ યુઝ ધ વર્ડ નાટક ચાલી રહ્યા છે. શું કામ ચાલી રહ્યા છે? એક પહેલું રીઝન કહીએ છે, વર્ષોથી એની પરંપરા હશે, પણ એકચ્યુઅલ પરંપરા શું છે કોઈને ખબર નથી, મને બી નથી ખબર. આઈ એમ નોટ અ પર્સન ટુ ટોક ઓન દેટ. પણ એટલું જરૂર ખબર છે કે ઘણી પરંપરાઓ હતું, કંઈક ને થઈ કંઈક રહ્યું છે, કારણ કે લોકો પોતાના સ્વાર્થ માટે, રાઈટ? હવે આઈ વુડ નોટ લાઈક ટુ બ્લેમ એનીબડી, પણ જે બી એના જે પેલા શું કહેવાય, ધર્મ અધિકારીઓ કહેવાય કે જે એને જાળવતા હોય, એ પોતાના સ્વાર્થમાં તેને ડિસ્ટોર્ટ કરે, અલગ અલગ એના શું કહેવાય એક્સક્યુઝિસ કાઢે, અને પછી એ થોપ લોકો પર થોપી નખાય. પહેલો પોઈન્ટ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આપણે આ પરંપરાની વાત કરીએ છીએ, જ્યારે એની પહેલી સિમ્પલ જે લોજિક છે, જે કોર્ટે બી માન્ય ના રાખી, કે બીકોઝ લોર્ડ અય્યપ્પા વોઝ અ સેલિબી એટલે બ્રહ્મચારી હતા, એટલે બહેનોને અલાઉ નથી કરતા. અને એટલે જે બહેનો આ જે પીરિયડમાં હોય, એટલે જે લોકોનું રિપ્રોડક્શન સ્ટેજ હોય 10 ઉંમરથી લઈને 50 ઉંમર સુધી, એટલે એ લોકોને એ નથી ખબર કે ભાઈ ઘણી વાર મેનોપોઝ 55 વર્ષે બી આવે ને 60 વર્ષે બી આવે છે. એટલે આ તો સાયન્ટિફિક ચીજ છે, એ લોકોને નથી ખબર. એટલે ખાલી 50 સુધી ઉંમર મૂકી દીધી છે જસ્ટ ફોર ધ સેક ઓફ ઇટ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જે આ બધું જેન્ડર ઇનડિસ્ક્રિમિનેશન હતું, અને જેના લીધે આ બધું થયું, એટલે સુપ્રીમ કોર્ટે સરસ કીધું કે ભાઈ ઇક્વાલિટી, હું હજી આસ્થા પર નથી, એવી આસ્થાની વાતો પછી કરીશ. તો જે ઇનઇક્વાલિટીની વાત ચાલતી હતી, એટલે સુપ્રીમ કોર્ટે એના પર મૂક્યું, કીધું. પણ અનફોર્ચ્યુનેટલી આપણા તો દેશવાસીઓ તો ભાઈ, અમે તો કોન્સ્ટિટ્યુશનથી બી ઊંચા, અમે તો સુપ્રીમ કોર્ટથી બી ઊંચા, કારણ કે પોલિટિકલ પાર્ટીઓ પોતાના જાતને એવું જ સમજે છે. એટલે પોલિટિકલ પાર્ટીઓ આમાં પડી છે, ભલે આસ્થાનું નામ આપ્યું છે કે જે બી ફ્રન્ટ એન્ડ અલગ છે, પણ અંદરનું રીઝન અલગ છે. અને એટલે આ તમાશો આપણે આટલા મહિના જોયો. અનફોર્ચ્યુનેટલી, હજી એક અનફોર્ચ્યુનેટ વાત છે કે જ્યારે બહેનો જવા માગતી હતી, અમારી બહેનો બી પાછી તામઝામ કરે કે અમે જઈને બતાવીએ, એટલે અત્યાર સુધી એ લોકો અંદર જઈ નહોતી શકતી. આ બીજી આજે બે બહેનો છે જે પહેલાં બી ટ્રાય કરી હતી, ના ગયો, એટલે એ લોકો સમજી ગઈ કે તામઝામ કરશું, અમે કોઈ દિવસ નહીં જઈ શકીએ. એટલે બધું એ લોકોએ શાંતિથી અને છુપે છાને, ધો ઇટ ઇઝ ધ રાઈટ, એટલે મને આજે એક શરમ આવે છે કેવા કે બહેનોનો રાઈટ છે જવા માટે, તો એ લોકોએ છુપે છાને જવું પડ્યું. ફાઇન, દે વેન્ટ, અધે જે બી પૂજા અર્ચના કરવાની હતી કરી, કેમ બેક, અને પાછા આ લોકોએ કંઈ દ્વાર બંધ કરી દીધા અને પ્યોરિફિકેશન કર્યું, બધું કર્યું. એટલે અલ્ટિમેટલી આ બધું શું ચાલે છે? આપણા જેવા જ્યારે આપણે કહીએ છીએ આપણે 10,000 કરોડ માર્સ પર મોકલવા માટે ખર્ચી રહ્યા છીએ, બરાબર છે, વર્લ્ડને પ્રૂવ કરવા કે ભાઈ અમે સાયન્ટિફિકલી ને ટેકનોલોજીકલી ને આગળ છીએ, પણ આપણા માઇન્ડસેટ ક્યાં છે? હજી માઇન્ડસેટ હજી એ જ પેલી રુધર છે ના, આપણા માઇન્ડસેટ તો આગળ છે, પણ પોલિટિશિયનો અનફોર્ચ્યુનેટલી આપણને મિસયુઝ કરી અને રિલિજનના નામે, આસ્થાના નામે આ તમાશો કરી રહ્યા છે. જી બિલકુલ. રાજસ્વામીજી, આપની શું પ્રતિક્રિયા છે? મહિલાઓએ પ્રવેશ